નમસ્કાર મિત્રો કેમ છો આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિષય છે આંકડાશસ્ત્ર સ્ટેટસ્ટિક્સ અને ચેપ્ટર નંબર એક માહિતીનું એકત્રિતીકરણ વિશે આપણે અભ્યાસ કરવાના છે આજનો આપણો વિષયાંક છે આડસ પ્રશ્નાવલીના લક્ષણો મિત્રો અહીંયા આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જોઈએ પહેલું લક્ષણ આપણને આપ્યું છે કે કોઈ પણ પ્રશ્નાવલી હોય એ પ્રશ્નાવલીને સાથે એને યોગ્ય શીર્ષક હોવું જોઈએ યોગ્ય મઠાળું હોવું જોઈએ બરાબર તો જ આપણે એને આદર્શ પ્રશ્નાવલી કહી શકીએ તો જે તે બાબતને સંબંધિત એને યોગ્ય શીર્ષક હોવું જોઈએ મઠાળું હોવું જોઈએ હજુ આપણે આગળ જોઈએ પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા બને તેટલી ઓછી રાખવી જોઈએ મિત્રો જ્યારે પણ આપણે પ્રશ્નાવલી તૈયાર કરીએ છીએ તો એ પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા બને તેટલી ઓછી રાખવી જોઈએ બને તેટલી ઓછી રાખવાથી માહિતી આપનાર જે વ્યક્તિ છે એ કોઈ પણ જાતનો કંટારો અનુભવ્યા વગર આપણા જે પ્રશ્ન છે એ પ્રશ્નની માહિતી સરળતાથી આપણને આપશે મિત્ર એટલે અહીંયા પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા બને તેટલી ઓછી રાખવી જોઈએ ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્નાવલીના પ્રશ્નો તપાસના હેતુ સાથે સુસંગત હોવા જોઈએ આપણે જે હેતુસર માહિતી મેળવીએ છીએ એ હેતુ સાથે આ પ્રશ્નાવલીના પ્રશ્નો રિલેટેડ હોવા જોઈએ એની સાથે સંબંધિત હોવા જોઈએ બરાબર આપણે જે હેતુસર માહિતી મેળવીએ છીએ એ હેતુ સિવાયના પ્રશ્ન આપણે પ્રશ્નાવલીમાં પૂછવા જોઈએ નહીં એટલે અહીંયા કહી શકાય કે પ્રશ્નાવલીના પ્રશ્નો તપાસના હેતુ સાથે સુસંગત હોવા જોઈએ સંબંધિત હોવા જોઈએ ત્યાર પછી આપણે આગળ જોઈ શકીએ પ્રશ્નાવલીના પ્રશ્ન સરળ ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ પ્રશ્નાવલીમાં જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવે છે એ પ્રશ્ન ખૂબ જ સરળ હોવા જોઈએ ટૂંકા પ્રશ્ન હોવા જોઈએ અને સમજી શકાય તેવા હોવા જોઈએ દ્વિઅર્થી પ્રશ્ન હોવા જોઈએ નહીં અટપટા પ્રશ્ન હોવા જોઈએ નહીં અસ્પષ્ટ પ્રશ્ન હોવા જોઈએ નહીં જો દ્વિઅર્થી પ્રશ્ન હશે અસ્પષ્ટ પ્રશ્ન હશે અટપટા પ્રશ્ન હશે તો તેનાથી માહિતી આપનાર વ્યક્તિ એનું ખોટું અર્થઘટન કરશે અને આપણને જે માહિતી પ્રાપ્ત થશે એ ખોટી પ્રાપ્ત થાય એટલા માટે કહી શકાય કે પ્રશ્નાવલીના પ્રશ્નો સરળ ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ ત્યાર પછી હજુ આપણે આગળ જોઈએ પ્રશ્નાવલીમાં પ્રશ્નોની ગોઠવણી તાર્કિક રીતે થયેલી હોવી જોઈએ પ્રશ્નાવલીમાં જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવે છે એ પ્રશ્નોની ગોઠવણી યોગ્ય રીતે થયેલી હોવી જોઈએ હજુ આપણે આગળ જોઈએ લાગણીસભર કે અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા ને કોઈ પણ માહિતી આપનાર વ્યક્તિ છે એની અંગત બાબત હોય એને લાગણી ડૂબાય એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં ત્યાર પછી હજુ આગળ જોઈએ પ્રશ્નો જે પ્રશ્નાવલીમાં પૂછવામાં આવે છે તો એ પ્રશ્નોના ઉત્તર કોઈપણ પ્રકારની લાંબી ગણતરી જેમાં સમય વધારે જાય એવી ગણતરી વગરના પ્રશ્નો હોવા જોઈએ એવી ગણતરીવાળા લાંબા સમય જાય જેમાં સમય વધારે જતો હોય ગણતરીમાં એવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં ત્યાર પછી આપણે આગળ જોઈએ બને ત્યાં સુધી પ્રશ્નાવલીમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ પ્રશ્નોનો જવાબ હા કે નામાં આવે અથવા તો પ્રશ્નોમાં વિકલ્પ આવે એવા પ્રશ્નો પૂછવા જોઈએ જેથી માહિતી આપનાર સરળતાથી જે પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલીમાં પ્રશ્નોના ઉત્તર લખી શકે એટલે બને ત્યાં સુધી પ્રશ્નાવલીમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ પ્રશ્નોના જવાબ હા કે નામાં હોય અથવા તો એની અંદર ઓપ્શન આપવામાં આવેલો હોય વિકલ્પ આપવામાં આવેલો હોય એવા પ્રશ્નો પૂછવા જોઈએ મિત્રો અહીંયા આપણા આદર્શ પ્રશ્નાવલીના જે લક્ષણો છે એ લક્ષણો અહીંયા પૂરા થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે એને જરૂરથી શેર કરો એને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ